विराम बाद ફરીથી આપનું સ્વાગત છે ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં. હવે આપણે જોઈએ ધન રાશિના જાતકોનું આજનું રાશિફળ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરો. ખાસ અગત્યનો બની શકે છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે નકારાત્મક અભિગમનો સામનો થોડો વધુ કરવો પડે તેવા સંજોગો બની શકે છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું મોટું કામ કે જોખમી કામ ન કરવું એ ઘણું ઇચ્છનીય છે. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજમાં સજાગ રહેવું છેતરામણીના યોગ બની શકે છે. યોગ્ય ગણતરીપૂર્વક વ્યવહાર કરવો એ વધુ ઇચ્છનીય બની શકે છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજને દ્વિધા વધુ રહે તેવા સંજોગો બની શકે છે. જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે પોતાનું વાહન થોડુંક નિર્ધારિત ગતિસીમામાં ચલાવવું. મુસાફરી દરમિયાન પણ તકેદારી રાખવી. જે લોકોને ચામડીને લગતા દર્દો છે, પેટને લગતા દર્દો છે અને આંતરડાને લગતા દર્દો છે તેવા લોકોએ પણ આજના દિવસે આરોગ્ય બાબતે થોડું સજાગ રહેવું એ વધુ ઇચ્છનીય છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના પસંદગીના કામ થાય, ધાર્યા કામ થાય, મિલન મુલાકાતમાં પણ કઈ નવીન વાત જાણવા મળે તેવા સંજોગો બની શકે છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે જો કોઈ કામ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના કામકાજ અંગે કંઈક નવીન વાત સાંભળવા મળે, નવીન તક ઊભી થવાની પણ સંભાવનાઓ રહેલી છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો પણ બની શકે છે. તદુપરાંત જે લોકોને મુસાફરીના યોગો હોય એ મુસાફરી દરમિયાન પણ કંઈક નવીન પ્રકારનો અનુભવ થાય તેવા સંજોગો પણ બની શકે. જે વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય તે વસ્તુ શીખવામાં જો આજે મહેનત વધુ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ બની શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન તે લોકોએ ખાસ કરીને કોઈ પણ પ્રકારના મોટા જોખમી કામ ન કરવા કે જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકોએ પણ આજના દિવસે ધીરજપૂર્વક જ પોતાના કામકાજ કરવા એ વધુ ઇચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં ઉતાવળ થોડીક નુકસાન પહોંચાડે તેવા સંજોગો કહી શકાય છે. જે લોકોને કફ, પિત્ત, વાયુ, ગેસ, એસિડિટીને લગતી તકલીફ છે તેવા લોકો માટે આજના દિવસે તેમના આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે. નાના નાના કામકાજમાં દિવસ શાંતિથી પસાર થાય તેવા સંજોગો બની શકે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં અનુભવને આધારે કોઈ કામ કરે તો તેમાં નાનો સરખો લાભ થવાની સંભાવના છે. શક્ય હોય ત્યાં સુધી મોટા કામકાજથી દૂર રહેવું. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે લોક કાર્ય કે જનસંપર્કના કામમાં થોડો સમય વધુ ફાળવે તો તેમાં ભવિષ્યમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે તેવા સંજોગો બની શકે છે. જે લોકોને પેટના દર્દો છે, આંતરડાના દર્દો છે કે જે લોકોને એસિડિટીની તકલીફ વારંવાર થઈ રાખે છે, ચામડીના દર્દો છે કે જે લોકોને એલર્જીને લગતી તકલીફ છે, જે સ્ત્રીને સ્ત્રીજન્ય દર્દો છે તેવા લોકો માટે પણ આજના દિવસે આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ રાખે વધુ ઇચ્છનીય છે. જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ અથવા કામકાજ અર્થે ગયા હોય તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના જૂના સ્મરણો વધુ તાજા થાય તેની પણ સંભાવનાઓ રહેલી છે. હવે આપણે જોઈએ આજનું વ્યાપાર ભવિષ્ય. આજે શનિવાર
रोहिणी नक्षत्र वृषभ राशि ज्योतिष गणतरी आधारित जोईए तो एग्रो कमोडिटीमां जेमां तेजीनी संभावना बनी रही छे ते कपास जव चणा कैस्टर टर्मरिक पीपर जीरा कार्डमम मेंथा ऑइल गुवार गम गुवार सीड अने सोयाबीन मां भाव वधारो के तेजी संभवित बनी शके छे। तो आरएम सीड चीली मगफळी मेज रिफाइन सोयामां भाव घटाड़ो संभवित बनी शके छे। गोल्ड झींक लीड अने निकल मां तेजीनी संभावना बने छे तो सिल्वर मां मंदीनी संभावना कही शकाय। आजे क्रूड ऑइल मां स्थिति थोड़ी साधारण रहे तेनी संभावना कही शकाय। आवती काले आपणे फरीथी मळीशुं भविष्य दर्पण कार्यक्रममां। त्यां सुधी मने हेमिल लाठियाने रजा आपो। नमस्कार।